चेतनानी शिखर यात्रा तृतीय भाग संस्कृति खंड लेखक डॉक्टर प्रणव पंड्या ज्योतिर्मय द्वारा लखाई प्राण प्रत्यावर्तन सत्र। हृदय रूपी दीवो सळगी दीक्षा पछी स्वयं प्रकाश की साधना अने उपासना निर्विघ्न चालवा लगी। गुरुदेव सानिध्य में ज कई क्या वाँच्यु हतु कि गुरुसत्ता वरण करवाथी अने तेमनी सामे आत्मनिवेदन करवाथी साधना मार्ग में आवता अवरोधो दूर थई जाय छे अने लौकिक जीवन में पण प्रगतिना द्वार खुली जाय छे। प्रत्यावर्तन शिबिरोनी जाहेरात थई तो स्वयं प्रकाशे तेमा पोतानुं नाम तरत ज नोंधावी लीधुं। मांगवामां आवेली माहिती तरत ज मोकली दीधी। शांतिकुंजथी माताजीनो पत्र शिबिरनी तारीखो अने त्यां सुधी करवानी साधनानुं वर्णन हतुं ते प्रमाणे साधना करता करता ते शिबिरनी तारीखोनी राह जोवा लाग्या। तारीखो नजीक आवी गई त्यारे स्वयं प्रकाशे कह्युं कि गुरुदेवना सानिध्यमां थोड़ो समय गाळवानी मारी अभिलाषा पूरी थवानो समय आवी गयो। गुरुदेवने मळवा माटे त्रीजो दिवस नक्की करवामां आव्यो हतो। ते दिवस अने ते क्षण पर आवी गई स्वयं प्रकाश गुरुदेवनी सामे पहोंचीने चुपचाप ऊभा थई गया अने तेमनी सामे अनिमेष नजरे जोवा लाग्या। केटलीय क्षण वीती गई छतां स्वयं प्रकाशनी नजर गुरुदेव परथी खसती नहोती। तेमने जोवामां ते एटलो तन्मय थई गयो हतो कि तेमने प्रणाम करवानो पण भूली गयो। तेने तंद्रामांथी बहार काढता गुरुदेवे कह्युं कि स्वयं प्रकाश बेसी जा, तने लागे छे कि ते मने पहेली वार जोयो छे परंतु हुं तने बहु पहेलेथी ओळखुं छुं। गुरुदेवे बेसवानुं कहेता ज स्वयं प्रकाशे दंडवत प्रणाम कर्या अने तेमनी सामे बेसी गयो। गुरुदेवे घर परिवार नौकरी धंधा विषे कुशल क्षेम पूछ्या। स्वयं प्रकाशने लाग्यो कि मारा मनની વાત કહેવાનો આ યોગ્ય સમય છે। તેણે તરત જ કહ્યું કે ગુરુદેવ ઘરમાં બધા લોકો તો બરાબર છે, આપ અંતર્યામી છો, બધું જાણો છો, હું શું કહું, હું જે કહેવા ઈચ્છું છું એ પણ આપ જાણો છો, હું કોઈ પણ સંજોગોમાં લગ્ન કરવા ઈચ્છતો નથી, ઘર પર ઘર પરિવારની જવાબદારીઓથી દૂર રહીને આપનું કામ કરું છું, આપના સાનિધ્યમાં અને આપના બતાવેલા માર્ગ પર આગળ વધું છું, મારો આદર્શ સ્વયં પ્રકાશ એકાદ પણ અટક્યો અને ગુરુદેવે તેની વાત પૂરી કરી કે તારો આદર્શ સ્વામી વિવેકાનંદ છે ને। જો વ્યક્તિગત રીતે કહીએ તો સ્વામી વિવેકાનંદ બનવાનું બહુ સહેલું છે, તેમની જેમ બોલવાનું, કપડાં પહેરવાનું અને વ્યવહાર કરવાનું શરૂ કર, બસ તો વિવેકાનંદ બની જઈશ। પરંતુ જો તેમના આદર્શો પ્રમાણે જીવવું હોય તો તારી ચેતનાને તેમના સ્તર સુધી લઈ જવી પડશે। આમ કહીને ગુરુદેવે સ્વયં પ્રકાશના માથે હાથ મૂક્યો। હાથ મૂકતા જ તેને મોમાંથી એક હલકો સિસકારો નીકળી ગયો અને તેની બાહ્ય ચેતના જાણે લુપ્ત થવા લાગી, શરીર અચેતન થઈ ગયું। તે અવસ્થામાં સ્વયં પ્રકાશે જોયું કે એક વૈષ્ણવ સાધુ પાસેથી એક યુવક કંઈક માગી રહ્યો છે। સાંભળવાનો પ્રયત્ન કર્યો તો ખબર પડી કે તે ભગવાનને મેળવવાનો ઉપાય પૂછી રહ્યો છે। તે કહી રહ્યો છે કે મને તેમના દર્શન કરાવ। સાધુએ પૂછ્યું કે તારા પરિવારમાં કોણ કોણ છે? યુવકે કહ્યું કે માતા, પિતા, ભાઈ, બહેન બધા છે। સાધુએ ફરી પૂછ્યું કે કોણ, પત્ની અને બાળકો? યુવકે કહ્યું કે હજુ મેં ઘર નથી વસાવ્યું। સાધુએ કહ્યું કે જા, પહેલાં ઘર વસાવ, પ્રેમ, ત્યાગ અને સહનશીલતાનો અભ્યાસ નહીં હોય ત્યાં સુધી તો ભગવાનના માર્ગે ચાલી નહીં શકે। સ્વયં પ્રકાશે જોયું કે એવું સાંભળીને પેલો યુવક ચૂપચાપ જતો રહ્યો। તેના હાવભાવ પરથી લાગતું હતું કે તેણે સાધુની વાત માની લીધી છે। દ્રશ્ય બદલાય છે, તે યુવક પરિવારમાં દેખાય છે, પત્ની તથા બાળકોથી ઘેરાયેલો દેખાય છે, પછી તે યુવક વૃદ્ધ બને છે અને તેની જીવનલીલા પણ પૂરી થઈ જાય છે। આ બધા દ્રશ્યો ફિલ્મની જેમ દેખાય છે। જે સાધુએ તે યુવકને માર્ગદર્શન આપ્યું હતું તે હજુ પણ તે જ અવસ્થામાં કાશીના ગંગા ઘાટ પર સ્નાન તથા ધ્યાન કરતા દેખાય છે। ફરીથી દ્રશ્ય બદલાય છે અને એક યુવાન સંન્યાસી દેખાય છે। એ દ્રશ્ય પછી સ્વયં પ્રકાશ આંખો ખોલે છે, અરે આ તો સ્વામી વિવેકાનંદ છે, યોદ્ધા, સંન્યાસી, સ્વામી વિવેકાનંદ। એવું કહીને તે ગુરુદેવની સામે જોઈને પૂછે છે કે ગુરુદેવ, પેલા વૃદ્ધ સંન્યાસી કોણ હતા? ગુરુદેવે કંઈ જ ન કહ્યું। સ્વયં પ્રકાશ પોતે જ બોલ્યો કે સ્વામી રામાનંદ હશે, તેમના વિશે જેવું વાંચ્યું તથા સાંભળ્યું છે તેવા તે લાગતા હતા। તેણે ફરીથી ગુરુદેવ સામે જોયું, ગુરુદેવે આ વખતે પણ કશું ન કહ્યું। સ્વયં પ્રકાશ સહજ અવસ્થામાં આવી ગયો અને ચૂપ થઈ ગયો। તેને લાગ્યું
કે મારી અંદરની બધી દ્વિધા દૂર થઈ ગઈ છે. એવું લાગ્યું કે પેલો યુવક જ બીજા જન્મમાં વિવેકાનંદની કક્ષાએ પહોંચ્યો હશે. જે દ્રશ્યો દેખાયા તે સ્વામી વિવેકાનંદના પૂર્વજન્મની યાત્રાઓમાંનું એક વૃત્તાંત પણ હોઈ શકે. તેને પોતાના વ્યક્તિગત જીવન વિશે ગુરુદેવને કંઈ પૂછવાની કે જિજ્ઞાસા રાખવાની જરૂર ન જણાય તે ગુરુદેવ પાસે થોડી વાર સુધી ચૂપચાપ બેસી રહ્યો. ગુરુદેવે પણ કંઈ ન કહ્યું. સ્વયં પ્રકાશે પોતાની ડાયરીમાં લખ્યું કે તેમના સાનિધ્યની એક ક્ષણમાં જાણે કે હું ગુરુદેવના સ્પર્શને આત્મસાત કરી રહ્યો હતો. તેમની હાજરી મારા રોમે રોમમાં વ્યાપી રહી હતી અને મારા સ્વનો લોપ થઈ રહ્યો હતો. તેને લાગ્યું કે હવે વાર્તાલાપ પૂરો થઈ ગયો છે. ના, ગુરુદેવે કહ્યું કે ના, મને કંઈ પૂછવા કે જાણવાનું જરૂરી લાગ્યું. હું ચૂપચાપ ઊભો થયો. ગુરુદેવને પ્રણામ કરીને મારા ઓરડામાં પાછો જતો રહ્યો. પ્રાણ પ્રત્યાવર્તન સાધનામાં આવેલા સાધકોને જુદા જુદા પ્રકારના અનુભવો થઈ રહ્યા હતા. સાધકોની પોતાની આંતરિક આકાંક્ષા, ઉત્સાહ તથા અભિપ્સાની ઉત્કટતા અનુસાર તેમને અનુભૂતિઓ થતી હતી. સત્ર દરમિયાન આવી અનુભૂતિઓ વારંવાર થતી હતી. સામાન્ય દિવસોમાં સ્વાસ્થ્ય અને રોગની પરીક્ષા મુશ્કેલ હોય છે. ચિકિત્સક જ તેમના લક્ષણોને સારી રીતે જાણે છે. સ્વામી રામકૃષ્ણ પરમહંસ વૈદ્યના રૂપમાં પણ ગુરુની એક ભૂમિકા જણાવતા હતા. તેમની હાજરીમાં રોગ વધારે સારી રીતે પારખી શકાતો હતો. જો રોગ ના હોય તો સ્વાસ્થ્ય પણ એટલી જ તીવ્રતાથી પ્રગટ થાય છે.